પોઈચા ખાતે સર્જાયેલી કરુણાંતિકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઈ રહેલી બચાવ કામગીરી દરમિયાન બુધવારે સવારે કિશોરનો મૃતદેહ મળી આવ્યો જ્યારે સાંજ સુધીમાં વધુ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા આવા અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા છે બનાવ બાદ એનડીઆરએફ ફાયર ફાઈટરની ટીમો દ્વારા છ બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે સાહીઠથી વધુ બચાવ કર્મચારીઓ તેમાં જોડાયા છે પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના પરિવાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ ઘાતક સાબિત થયો હતો સુરતના પરિવાર સાથે જોડાયેલા સાત લોકો એકાએક કરીને નદીમાં ડૂબી ગયા હતા આ ઘટનાને પગલે નર્મદા નદીમાં ડૂબેલા અને શોધવા માટે સ્થાનિક રાજપીપળા નગરપાલિકા અને ચાણોદ કરનાળીના નાવિકોની તેમજ એનડીઆરએફની ટીમ ઉપરાંત કેવડિયાની સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા નર્મદા નદીમાં શોધખોળ કરવામાં આવી હતી ગઈકાલે જે સાત લોકો ડૂબ્યા હતા જેમાંથી ભાવેશ વલ્લભ કાતરિયા 15 પંદરનો મૃતદેહ બુધવારે સવારે મળ્યો અને ભાર્ગવ અશોક હઠિયા ઉંમરવર્ષ નો મૃતદેહ બપોરે ચાર વાગ્યાના સુમારે રાજપીપળા ફાયરની ટીમને મળ્યો હતો જ્યારે વજ હિંમતભાઈ બલદાણિયા 11 અગિયારનો મૃતદેહ બરોડા ફાયર ફાઇટર દ્વારા સાંજે સાડા છ કલાકે બદ્રિકા આશ્રમ નર્મદા કિનારા પાસેથી મળી આવ્યો હતો પોઈચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના સત્તર સભ્યો પોંચા નલકંઠધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગઈ હતી એ દરમિયાન નાહવા પડેલા મગનભાઈ નાનાભાઈ ઝીંઝાળાને સ્થાનિક લોકોએ ડૂબતા બચાવી લીધા હતા એનડીઆરએફ વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગ કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને બચાવ કામગીરી માટે બોલાવી લેવામાં આવી હતી આ ટીમો દ્વારા નર્મદા નદીમાં તુરંત ડૂબી ગયેલી સાત વ્યક્તિને શોધખોળ આદરવામાં આવી હતી નાંદોદ પ્રાંત અધિકારી અને મામલેદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા બીજી તરફ શ્રી રંગ સેતુ આસપાસ મગરોની હાજરી ઉપરાંત વહેતા વંશેથી તમામ પ્રકારની તકેદારી સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક

ગયા ચોવીસ કલાકમાં માં સતત તંત્રની ની કામગીરી અહીંયા ચાલુ છે એનડીઆરએફ ની બે ટીમો અહીંયા આવી છે વડોદરાનું વડોદરાથી ફાયર ફાઈટર્સ ભરૂચથી ફાયર ફાઈટર્સ રાજપીપલાની સ્થાનિક ટીમો મેડિકલની ટીમો હેલ્થની ટીમો બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત ચોવીસ કલાક લોકો ફરજ બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે આપણે હવે જોઈ રહ્યા છીએ કે અગર અમને ઓર ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું ટોટલ સાત લોકો એમાં ડૂબાઈ ગયા હતા એ અમારા પાસે ઇન્ફોર્મેશન ગઈકાલે મળી હતી એમાં બે બોડીઝ મળી ગઈ છે જસ્ટ હમણાં જ એક બોડી રિટ્રીવ કરવામાં આવી છે પાણીમાંથી પાંચ બાકી છે પણ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે તેર જીરો પાંચના આપણા કંટ્રોલ રૂમની અંદર મેસેજ આવેલો હતો કે અમુક લોકો સાતથી આઠ લોકો નર્મદા નદીની અંદર પોઈચા પાસે નાવા જતાં આ ડૂબેલ છે તો તાત્કાલિક તંત્ર દ્વારા હરકતમાં આવી પોલીસની ટીમ અને આપણી મામલતદાર સાથેની સર્કલ ઓફિસર સાથે ટીમ પહોંચી ગઈ હતી એમાં આઠ જણમાંથી એક જણને જે લોકલ માછ બોટવાળા છે એમના દ્વારા બચાવી લેવામાં આવેલા હતા પણ કમનસીબે સાત જણને બચાવી શક્યા ન હતા એમની તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે આપણે એનડીઆરએફની જાણ કરી દીધેલી હતી વડોદરા અને આપણી જે રાજપીપળા નગરપાલિકા છે એની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને બોલાવી લેવામાં આવેલી હતી તે બાદ ભરોડાથી બે ટીમ બરોડા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કરજણની એક ટીમ અને ભરૂચની એક ટીમ આપણે તાત્કાલિક બપોરના ત્રણ વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે કાલ રાતના લગભગ દસ વાગ્યા સુધી આપણે અત્યુ અત્યાધુનિક મશીનોથી પણ કેમેરાઝથી સતત સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહ્યા છે પણ આજે સવારના આઠ વાગ્યાના આજુબાજુ આપણને એક બોડી એનડીઆરએફ દ્વારા શોધવામાં સફળતા મળી છે છ વ્યક્તિઓની શોધખોળ જે ચાલુ છે જે શોધી શક્યા નથી પણ તંત્ર સતત પ્રયત્નશીલ છે અને એનડીઆરએફની બીજી એક વધારાની ટુકડી આપણે વડોદરાથી નીકળી ચૂકી છે એ આવશે એટલે ટોટલ ચાર એનડીઆરએફની ટુકડીઓ થઈ જશે અને આપણે જેટલું ઝડપી થઈ શકે એટલું સર્ચ એન્ડ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી સિક્સ એનડીઆરએફ જરૂર વડોદરા એક ટીમ યા सर्चिंग ऑप्स में लगी हुई है सुबह सवा आठ बजे के आसपास हमें एक डेड बॉडी रिकवर हुई थी और उसके बाद हमने उसी एरिया में 500 मीटर के आसपास हमने सर्च कंटिन्यू किया अब कल जो हमें लोकल एडमिनिस्ट्रेशन से जो पॉइंट मिला था कि यहाँ विक्टेम्स सात विक्टिम यहाँ डूब गए थे वहीं हमने अंडर वाटर कैमरा सर्चिंग स्टार्ट की है उसमें लगभग हमारा 20 फीट तक हमें क्लियर दिखाई दे रहा है उसी के आसपास 50 मीटर के आसपास हम डीपली सर्च कर रहे हैं